કયા કયા વિષયને લઈને વોટ કરશો? કે ભાજપ સરકાર વિકાસ વિકાસની વાતો કરે છે, વાત બરાબર છે. કોને મત આપશો? મા પા શરીફસિંહને. શું અપેક્ષા રાખો સરકાર પાસે? સરકાર પાસે કે ભાજપની સરકાર ત્યાં કેટલા વર્ષથી છે? કયા ઉમેદવારને પસંદ કરો? હાલમાં બાપુનો વારો છે, માવજીભાઈ પટેલ. એટલે કોનો માહોલ છે? આ ગુલાબસિંહ રાજપૂતનો. અહીંયા દારૂનો અડો ચાલે છે ને, પોલીસવાળા જીરા ચૂપચાપ સોના મને આડ્યા જાય. આમ તો ગેજ્યુટ છે, આમ કોઈ કમજોર નહીં. વાવ વિધાનસભા પેટા ચૂંટણીની અંતિમ ચરણોમાં છે અને ત્રણેય પાર્ટીઓ હાલ તો પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરી રહી છે. અમે પણ રખેવાળ પ્લસની ટીમ આજે વાવ તાલુકાનું સૌથી મોટું ગામ છે તળાવ, આ ગામે મતદારોનો મિજાજ જાણવાનો પ્રયાસ કરીશું. હાલ અમે છીએ તળાવ ગામનું આ બસ સ્ટેશન છે અને બસ સ્ટેશન પર લોકો અહીંયા બેઠા છે. ચાની કેટલી છે? શું કહેશો વડીલ, વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, ત્રિપાંખીઓ જંગ છે, શું કહેશો? હવે આમાં તો એવું છે કે ભાજપ સરકાર વિકાસ વિકાસની વાતો કરે છે, વાત બરાબર છે. ઉપરથી જે વિકાસની વાતો આવે છે અહીં સુધી પૂરી પહોંચતી નથી. અત્યારે નર્મદા નિગમના જે લાઈનો નંખાણી છે પાણીની કેનાલો, એના તડાવ ચોથા નેડા કેનાલ પર હું રહું છું, મતલબ હજી સુધી એના પૈસા સરકારે આપ્યા નથી. તો શું સમજવું, વિકાસ કઈ રીતે? ઉપરથી જે પણ અહીં નીચે કાંઈ એટલું દેખાતું નથી. અચ્છા, તળાવનો બીજા શું પ્રશ્નો છે તળાવમાં? તળાવના બીજા પ્રશ્નો, પહેલાં તો ખેડૂતોના પ્રશ્નો, સો વાતની એક વાત. ટાઈમસર બિયારણ ન મળી રહે, સંઘની અંદર ખાતર ના મળી રહે. અત્યારે આજની તારીખમાં ખાતરનો પ્રોબ્લેમ ખરો કે નહીં? આજની તારીખનો મને આગળ પાછળની ખબર નથી. આજ તમે આજની તારીખનો ખાતરનો પ્રોબ્લેમ, 10 વર્ષ થઈ ગયા નર્મદાના, હજી પૈસા ચૂકવાયા નથી. ઘડીક કે જમીન સંપાદન થવાનું બાકી, ઘડીક પહેલું બાકી. અત્યારે કદાચ ખેડૂતે પાક વીમો ના ભર્યો હોત તો એના ઉપર પ્રેશર કેટલું હોત? અત્યારે કેને કેવું, સા બધી વાત વિકાસની બરાબર હતી, પણ અત્યારે વાત કેને કરવી? અહીં ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યા છે, કહેવાનો ભાવ. વિકાસ કયા વિષયને લઈને વોટ કરશો? વિષય તો હવે આપ ભલા તો જગ ભલા, બાકી કોઈ વિષયની વાત જ અમારે આવતી નથી. કઈ પાર્ટી પાસે અપેક્ષા છે કે આ કામ કરશે? અપેક્ષા તો અત્યારે તો પાર્ટીનું તો હું કઈ કદાચ કહી શકતો નથી, પણ અત્યારે હું ગુલાબસિંહને સારી રીતે મતલબ માનું છું. ગુલાબસિંહ આવશે તો આ તમારા કામો બધા થશે 100% થશે. ગુલાબસિંહને એક સીધી વાત સંપર્ક થઈ શકે છે. ત્યાં કોઈ સાહેબ વાળો પ્રશ્ન નથી કે આમ છે કે ઓફિસે, એવું કંઈ નહીં. સીધો કોન્ટેક કરી શકીએ અને જે શબ્દો રજૂ કરવા કે કરી શકીએ. અચ્છા, આ તો પેટા ચૂંટણી છે, 3 વર્ષ માટે ગુલાબસિંહ આવશે. ઉપર તો ગુજરાતમાં તો સરકાર બીજેપીની છે, તો વિરોધ પક્ષમાં રહી અને ગુલાબસિંહ કઈ રીતે કામ કરશે? અત્યારે આ કામો જે થયા એ વિરોધ પાર્ટી શું મનાઈ છે કે કામો કર્યા છે? જે થરાદની અંદર ગુલાબસિંહ કામ કર્યો એ શું સરકાર નથી લે ન થઈ શકે? થઈ શકે છે. અચ્છા, એટલે આપનું એવું કેવું છે કે ગુલાબસિંહ જો આવશે તો આ કામો બધા 100% સીધો સાધો માણસ મતલબ અમને પસંદ છે. અચ્છા, અન્ય વડીલો પણ છે આપણી સાથે, શું કહેશો વાવ વિધાનસભા અંગે? આ પેટા ચૂંટણી છે, કોને મત આપશો? શરૂફસિંહને. સ્વરૂપજીને કેમ વોટ આપશો, શું કારણ? એમ કે વિકાસ થાય તો એમ શરૂફસિંહને હાલો. હા, વિકાસ થાય તો. હા. અચ્છા, અન્ય એક મિત્ર પણ છે બાબુભાઈ, કયા ગામના? તળાવના. તળાવમાં કેવો વિકાસ થયો છે? વિકાસ તમે ભાળતા છો નમન કુશવા, મતલબ અમે જોઈએ એટલે તમારે અહીંયા સુવિધાઓ શું શું છે? પાયા નથી, પોણે વાણા મારે માલ કરશે મારે, કોઈ નથી કેવા અત્યારે ઝઘડા કરવાની કોઈ નથી, પહોંચ નથી. અચ્છા, એટલે પાણીના પ્રશ્નો છે? પાણી નથી. અચ્છા, આ સિવાય રોડ રસ્તા વીજળીના બીજા કોઈ પ્રશ્નો? અચ્છા, તો શું અપેક્ષા રાખો સરકાર પાસે? સરકાર પાસે કે ભાજપની સરકાર ત્યાં કેટલા વર્ષથી છે? વાવની પેટા ચૂંટણી છે, મતદાન કરવાના હશો? પહેલા મતદાન કરેલું છે કે ફર્સ્ટ વોટર કરેલું છે? કયા વિષયને લઈને મતદાન કરશો? વિકાસને લઈને કરવાનો છે. તળાવમાં શું વિકાસ થયો છે? વિકાસની વાત કરીએ આપણે. વિકાસ તો ચાલુ છે, કરે છે બધી સરકાર, આગળથી આવે એ વિકાસ કરે, બીજો તો શું કરી શકે? વિકાસ થાય છે, જે છે ધારાસભ્ય જે હોય કરે છે વિકાસ, એવું કંઈ નથી કે એમના હાથમાં હોય એટલું કરીએ કે ગ્રાન્ટ આપે તો ને, આગળથી ગ્રાન્ટ આવે તો જ થાય ને. અચ્છા, 3 ઉમેદવારો છે, ગુલાબસિંહ કોંગ્રેસમાંથી, તો ભાજપમાંથી સૌરભજી ઠાકોર, તો સાથે અપક્ષમાં માવજીભાઈ પણ છે.
કયા ઉમેદવારને પસંદ કરો છો? હાલનો બાપુનો વારો છે, માવજીભાઈ પટેલ. અચ્છા, આપણે માવજીભાઈ પટેલને વોટ આપવાનો છે. અચ્છા, માવજીભાઈ પટેલ આવશે તો? હા, તો વિકાસ થાય. જૂનો માણસ છે, જૂના છે, એમની જિમ્મેદારી વાળા માણસ છે. 20 મુદ્દાના અધ્યક્ષ રહી ચૂક્યા છે, તેમની જોડે છે, એમને થોડોક રહેલા છે પ્રમાણે. બીજો શું વિકાસ કરશે, આવશે તો જરૂરથી. ગમે તે સરકાર આવે, વિકાસ તો કરે છે, એમની કોઈ મજૂરી તો કરે છે ને. તમે સાહેબ આયા, તમે મજૂરી કરવા, એમાં હું એ રીતે છે. જે આવશે, ગમે તે આવે, જેને ચાન્સ આપશે, પરજાને છે. વાલો ભાઈ આપણા હાથમાં એકમાં છે નહીં, કંઈ 100% વિકાસ કરશે, ગમે તે આવશે. અને એક વડીલ પણ છે આપણી સાથે, આપણે પૂછશું એમને. વડીલ, શું નામ છે આપનું? રૂપસી, મારું નામ છે. રૂપસીભાઈ, રૂપસીભાઈ શું ધંધો કરો છો આપ? બસ આ બેઠા ભિક્ષાવૃત્તિ કરો. અમે આરો તો કોઈ રણી ધણી હે નહીં. અચ્છા, ભિક્ષાવૃત્તિ કરો છો? હા, જય ગિરનારે નામ છે. અચ્છા, હા જી. શું આ વાવ, તમે આ ટડાઉ ગામમાં રહો છો? ટડાઉ ગામમાં શું બધી સુવિધાઓ છે ગામમાં? કોઈ નથી, કોઈ નથી. દેખો, અહીંયા દારૂનો અડો ચાલે છે ને, તો કોઈ રણી ધણી પોલીસવાળા જીરા ચૂપચાપ સોના મને આડ્યા જાય, લાચાર થઈ. એટલા બધા રૂપિયાવાળા મેમરી બતાવે છે, અને ગરીબ લોકોને હેરતા તમે જો ધક્કા મારી લે, મારે કૂટે, કોઈ એનો રણી ધણી નથી. કોઈ અમે તો સરકારમાં ઠકાણો નથી ભાવતા, કોઈ કોઈમાં કોઈ ઠકાણું ભાવતા નથી. કોઈ પોલીસે નથી, કોઈ નથી. આ તો બધા પોપર ગંડા ચાલે છે, વાજે છે, પોલ્યુશન વાગે છે. નગર તો કંઈ વાગે નહીં, પોલું વાગે, એટલે કશું પણ નથી. એક બેન એકી નથી, કોઈ સુવિધા જ નથી. બોલો, મારે કંટ્રોલે ધ્યાન મળતો તો શંકર વાઘાએ બંધ કરી નાખ્યો, કવર જ ફાડી નાખી દીધું. કહો હવે, બોલો છે એવી સુવિધા? રાતનું ધ્યાન મળતું તો અડધી મૂડી દેતા હતા, એમાં ફાડી નાખી દીધું કે નથી તને જેવું જાઓ, તારે જાઓ કે જાઓ અને જાબરો. હવે ચેની ભાઈ અમારે જવાનું? પરિવારમાં કેટલા લોકો? કોઈ નહીં, મેં અકેલા હું. અચ્છા, અલખ નિરંજન. અલખ નિરંજન. રાવણ વાળો દસ માથો તો થાય નહીં આપણે પાસમાં, નહી તો અમને ખડે આવવા જવા યાર, પણ દસ તો હાલ્યા નહી. બોલો જી. ત્રણ ઉમેદવારો છે કોંગ્રેસ માંથી? હા હા, ત્રણે ત્રણ છે. ગપી ના ગપી, કોઈ સચ્ચા નહીં હે. એના બાલ બચ્ચાને લઈએ હોય સચ્ચાઈ ચલાવેગા, અપને લઈએ તો કોઈ નહીં. તમે નહીં, કોઈ નહીં હાલે, મને નહીં હાલે. એ તો અમને દો દિન કે લઈએ અચ્છા બોલતા હે, પોપર ગંડા મનાતા હે, સહી તો ઉસકો બોલતા નહીં આતા હે. આમ તો ગેજ્યુટ હે, આમ કોઈ કમજોર નહીં હે. અચ્છા, એટલે ચૂંટણી કાર્ડ તો હશે આપની પાસે? હા, બધું છે. મારી અગાઉ અગાઉ મતદાન કરેલું છે? હા, કોંગ્રેસ સરકારને રોજ આલું પંજા વાળા લે. એકે અમારું તો નિરાકરણ ક્યાં નહીં. આ 2000 મોદી રૂપિયા જે છે ને, એ મને નથી મળતા. કેટલાય વર્ષોથી મોદી દઈ રહ્યો છે, મારા ચાટલા મોંઘડા છે. મોદીભાઈ, મોદી સાવકરનો છોકરો જ ને. 2000 રૂપિયા નથી મળતા? ના, નથી મળતા. અન્ય અહીંયા એક પાર્લરના સંચાલક પણ છે. મિત્ર, શું નામ છે આપનું? ગુલાબસિંહ રાજપૂત પાસેથી શું અપેક્ષા રાખો છો? હા, વિકાસ સારો થશે. ગુલાબસિંહ આવશે તો વિકાસ સારો થશે. અન્ય ઘણા અહીંયા મતદારો છે, અહીંયા ટડાઉ ગામે આ મતદારોનો મિજાજ જાણવાની કોશિશ કરી, તો કોઈ કહે છે ગુલાબસિંહ રાજપૂત કોંગ્રેસમાંથી આવશે, તો અનેક મતદારો એમ કહી રહ્યા છે કે સ્વરૂપજી ઠાકોર આવશે. આમ આ ટડાઉ ગામમાં વાત કરીએ તો અહીંયા ઘણા પ્રશ્નો પણ છે એને લઈ, અને લોકો પાણીનો પ્રશ્ન હોય કે રોડના પ્રશ્નો એ પણ જણાવી રહ્યા છે. વરધાજી પરમાર સાથે દિનેશ રાણા, રખેવાળ પ્લસ.